હા, ભૂરો અને સુખો બે જણા વાતો કરતા હતા. ઈ કે હું જયારે આવું, સુખો કે ભૂરા કે તારા કેરે, ત્યારે તારા બાપુજી ગીતાજી લઈને બેઠા હોય. આ પાંચમી વાર છે કે આની પેલા ચાર વાર આવ્યો ને ત્યાં ગીતાજી વાંચતા હતા, આ પાંચમી વાર આજ આવ્યો તોય ગીતાજી વાંચતા હતા. એમ કેમ ભૂરો કે એને હવે આ છેલ્લી પરીક્ષા આવે છે ને. તો જો કે સમજી ગયા છો તમે કેટલા ટકા મળે ને, કે એને તો કરાવ્યો જ છે એ કે. હા, વાહે છોકરાઓને કરાવવો પડે. કેટલા ટકા? એક જણો કે ત્રણ. કારણ કે ભાપો મરી જાય બધા છોકરાઓને કરાવવો પડે. હા, પછી અમુક અમુક ને ચોટલી રાખતા ન આવડે, જેમ પાણામાં ઝીંજવાનું ભોથું નીકળે એમ માથામાં નીકળી. હા, એક દી એક નેતા ડોક્ટર પાસે ગયા ને, કે ભાઈ આખા શરીરની લેબોરેટરી કરી દીધી. ઓલા હવે લેબોરેટરી કરી દીધી, લેબોરેટરી કરીને બધી વાત કરી. તો નેતા શું કે ખબર હી, કે તમારી ભાષામાં હું કાંઈ સમજી શકતો નથી. હું રાજકારણ વાળો માણા, મને મારી ભાષામાં કાંઈક કયો, હા તો હું સમજી શકું. ડોક્ટર કે સાંભળો, હવે તમારી ભાષામાં તમને કહું છું. હે કે સાંભળો, તમારી ભાષામાં, નેતાની ભાષામાં કહું છું કે કયો. ત્યારે ડોક્ટર સાહેબે વાત કરી કે તમારું બ્લડ પ્રેશર કોભાંડોની જેમ વધી ગયું છે. હા, તમારું બ્લડ પ્રેશર કોભાંડોની જેમ વધી ગયું છે અને તમારા ફેફસા ખોટા આશ્વાસન આપી રહ્યા છે. હા, અને તમારું હૃદય થોડાક દિવસમાં રાજીનામું આપવાની તૈયારી છે. હૃદય રાજીનામું આપી દે પછી પૂરું થઈ જાય ને વાહે. હા, એક દી એક સોસાયટીમાં એક ભંગાર વાળો નીકળો. છે કાંઈ ભંગાર, છે કાંઈ ભંગાર. એક ભાઈએ બારી ઉકાળી, ફરમોસમાંથી ગુલફી નીકળે મોટું બાર કાઢ્યું. ઈ કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા છે. ભંગાર વાળો કે એને જ અહીં મોકલો મને, અહીંયા પ્રાણ છે આ વાતમાં. જો કે તમને કઈ ચોખવટ કરવાની હોય નહીં. હા, હમણાં એક શેઠને ન્યાય કે ફોન આવ્યો ને, તો કે હું હસું છું. તો કે હસને ભાઈ, હું હસું લે. અરે કે હસમુખ પટેલ બોલું, તો કે એમ વાત કે ને, મેં કીધું દાંત કાઢતો. હા, એક દી એક સોસાયટીમાં પસ્તી લેવા વાળો નીકળો. એ કે બેન જૂના છાપા બાપા છે. એક બેન કે છાપા નથી બાપા છે. બોલું કે બાપા તમારે ઈ નરવા નકોર બેઠા. હા, ગુજરાતી ભાષાનો બબે અર્થ થયો. એક બેન ના ઘેરે એક ડોશીમાં ગયા ને, કે સાઈસ બાઈસ આપો. તો કે સાઈસ નથી લ્યો, દોણાની બાઈસ લઈ લ્યો. આપણી ગુજરાતી ભાષા એવી, એક એક વાતના બબે અર્થ થાય. હા, પણ અત્યારે તો જો કે હવે તો છાસ વલોવાનું જે વલોણું હતું, દેશી રવાઈઓની બધી નીકળી ગઈ. હવે તો ચાપ પાડો તો છાસ તૈયાર થઈ જાય. હા, એવી મોટરો આવી ગઈ. બોલો, આ કોમ્પ્યુટર યુગ આવી ગયો. હમણાં હું બેંકમાં ગયો, નહીતર બેંકમાં તો આપણે લખી દેતા ને કે ભાઈ તમારે આટલું બેલેન્સ છે એમ લખી દેતા. હમણાં એક દી હું બેંકમાં ગયો ને, મેં ચોપડી આપી ને તો કોમ્પ્યુટરમાં ચોપડી નાખી મશીનમાં. તો જેમ આપણે રોટલાની પેલી કોપટી ઊંચી કરીને અંદર સાણ ભરીને પછી ભેંસને આપો ને, કેમ પાછું આમ આમ કાઢ નાખે, એમ ચોપડી કાઢ નાખી. મને પેલા એમ થયું, કીધું આ વાયરમાં વાયરમાં વહી જાય. તે બહાર જ નીકળી ગયું. મને કે હવે આ લખવાનું બધું ગયું, કે આ ચાપ દબાવો, તમારે જેટલા કઈ રૂપિયા છે એ બધું આમાં દેખાય. મેં કીધું એ સારું લ્યો. હવે મેં કીધું એવી ચાપો આવશે, આમ આમ દબાવશો તો ઘીરે દદેડો થઈ જાય, દોયડે ને દોયડે. જોવું પડશે વચમાં કોઈ લેખ ન કરી જાય. મોબાઈલ ફોન અટાણા જે છે ને, એવા ફોન નહીં આવ્યા. એ તો ફોન આવશે કબાટ જેવડા, ખૂણામાં ઘીરે પડ્યા. જ્યાં જવું હોય ત્યાં એમાં ફોનમાં કરીને આમ આમ નંબર દાબશો ને, જ્યાં જવું હોય છે ત્યાં નીકળી જાઓ. પેલા કે લે આ મામા રાઈતે હવા બારે કેમ આવ્યા. હા, કપાળમાં ઢીમણું કેમ થઈ ગયું, કે એક જણો હામો રોંગ નંબરમાં આવતો. ખરેખર કેવો કોમ્પ્યુટર યુગ આવ્યો. બોલો. હા, હવે તો અહીં અમેરિકામાં હતા એવા મશીન આવી ગયા. તમે એક કપ ગ્લાસમાં દૂધ ને ચાખાણ નાખીને મૂકો ને આમ ચા ફાળો, બે ફેર આમ ફરે ને ત્યાં ચા બની જાય. ત્રણે આટા ફરી જાય, પીટા જેવી ન હોય. પછી હું કે ખબર, એ કે ગઈચા બાને આપી દે. ડોશીઓને ટેસ્ટિંગ કરવા રાખ્યા. આપણે હજી તમે જો અમુક તહેવાર ઉપર અલગ અલગ નિયમો છે.
આ દિવાળી આવે ને તો આગલે દિવસે કાળી ચૌદશ ને દી બાયું હજી ગામડામાં શેરમાં માથે હાંડા લઈને જાય, ધૂં જારા કર્યા હોય ને એ બધો કચરો એમાં નાખે અને નદીએ જઈને નાખી આવે. શું કામ? કે અમે કંકાસ આખા સંસારનો છે એ નદીમાં નાખી આવી છીએ અને સ્નેહરૂપી ચોખ્ખું નીર ભરીને આવી છે, નાખવા જાય કકળાટ કાઢી આવી એમ. એક બાઈ તો પાંચ હાથ હાંડા થાય એવી ગોળી લઈને જાતી માથે. મોં કીધું એ જોઈ ગયા કે બધી બાઈઓ કકળાટ નાખવા ગઈ, પણ હંતાઈને ગોળીઓ હોય ને હાંડા હોય ગાગર હોય તો આવડી મોટી ગોળી એ કે નહીં તમારે જોવાનું ના કે જોવા દે. આઠ દસ બાઈ ભેગા થઈ ગયા ને પરાણી એ ગોળો મોટો હેઠો ઉતરાયો ને અને જોયું ને તો એની હાહુ બેઠા અંદર ડોસીને બિચારીને લકવા થઈ ગયેલો આમ 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 કરે. મોટા મોટા મોટો કકડાટ આ છે કે બોલ. હા અમુક અમુક સેવા કરે ને એ નહીં હારી, સેવા ન કરે સારું. હા એક જણાનું શરીર બહુ વધી ગયું હતું, દવાખાને જતા હતા ને તે દોઢ બે મહિના દવા લીધી, શરીરમાં કાંઈ ફેર ન પડ્યો. એટલે બે ત્રણ જણા બેઠા થઈ કે મોટા મેં કે દોઢ બે મહિના દવા લીધી શરીરમાં કાંઈ ફેર નથી પડતો, મારે શરીર ઘટાડવું છે. પછી એક જણાએ કીધું કે તમે એક કામ કરો, ફાંજ બહુ વધી ગઈ છે ને કે હા કે તમે શીર્ષાસન કરો અઠવાડિયે, પછી તમે જો ફેર ન પડી જાય તો મને કહેજો. તો કે હવે એવું કરશું. તે ત્રીજે દી ભેગો થયો એટલે બોલો કે કેમ છે ભાઈ શીર્ષાસન કરો, કે હા એક દી જ કર્યું પણ ફેર પડી ગયો, લાભ થયો. શું? એ કે બામની ડબ્બી ખોવાઈ ગઈ હતી ને કબાટ નીચે એ જળી ગઈ, હું તે માથે આમ રહ્યો નજર ગઈ એમ. ઘણા ગમે એ રીતે ફાયદો ગોતી જ લેવો એને. હા શરીર તો ભાઈ હકીકતમાં સુખના શરીર હોય છે, દુઃખના નહીં. દુઃખ જેની માથે હોય ને એના એને ગમે એટલા ઘી ખવડાવો તો એમાં ફેર ન પડે. હા સુખ છે ને એનું શરીર વધી જાય, દુઃખી માણસનું શરીર છે એ ખવાઈ જાય. હા એકવાર એક શેઠ બાર વાગ્યે રાતે આવ્યા, પ્રોગ્રામમાં ક્યાંક ગયા છે, અમુક પૈસા વિના ગયા હોય બે, બહુ બહુ લાંબુ ચાલ્યું. આમાં એકલા એવા છે ને ખબર છે. હા અમારા એક મિત્ર છે વિપુલભાઈ પટેલ, એ તો આની પહેલા એકવાર રેકોર્ડિંગમાં આવ્યા હતા તે અડતે વહી ગયા. મને કે પછી ઘેરે ડખો થાય ને, પછી આ વખતે જ બેન ભેગા બોલાવ્યા છે, હારે જાવ વાંધો નહીં. હા જો પુરુષ તમે તમે જો ટ્રસ્ટ બનાવે છે ને એમાં હવે બાયુ નહી ટ્રસ્ટ થયા, કારણ કે બે ભેગા ઓલા વાં ગયા હોય આ આ ગયા હોય ઘેરે ડખા સમી જાય એમને. હા એક છોકરી કહેતી હતી એની મમ્મીને કે આજ રવિવાર છે કપડાં ધોઈ નાખો ને તું રહેવા દે, પછી તારા પપ્પા શું કરશે, એને ટાઈમ ક્યાં કાઢવો. બોલો હવે એને લુગડા તો રહે. બોલો હા તમે જુઓ માણસનું શરીર છે એ સુખનું છે, સુખ માણસના શરીરમાં જ્યાં સુધી ચિંતા ન હોય ત્યાં સુધી શરીર ગમે એ નબળું રોટલો ખાવ ને તોય વહેતે જાય, બાકી ઘી પીઓ તો એ શરીર કોઈથી વધતું નથી. આ સુખ છે એ ઘેરે શાંતિ હોય એનું નામ સુખ કહેવાય, બાકી ગાડીઓ હોય ને તો એ નીંદર ન આવે. પછી સવારમાં હળિયું કાઢવા નીકળે હોય આપણને એમ થાય કે આની માં કૂતરો છૂટો કરી દે, ભલે બહ બહાટી બોલે જાય, એમાં પૂછડી વિનાના કૂતરા એ ખારાય બહુ માણસ સ્કૂટરની હેરવાયર જતા હોય. બોલો હા અમુક અમુક આપણે આપણે ગાડીમાં નથી બેસતા એવી ગાડીમાં કૂચરા રખડે. બોલો બહાર બહાર આમ ડોકું કાઢીને જોતા હોય. હવે વહેલા મોડા એ માર બેટા મોબાઈલ ન લે તો સારું. હા બે પતિ પત્ની એકવાર બેઠા હતા ને તો એ શેઠે કીધેલું કે મારે એક દી જવું પ્રોગ્રામમાં, તો કે જઈજો. તેમાં એ એક દી પ્રોગ્રામમાં આવી ચડ્યા, તે પ્રોગ્રામમાંથી રાતે ઘેરે ગયા પણ દોઢ કલાક બેલ વગાડી, નો ઘરના જાય ગયા નો પગી જાય ગયો. હા દોઢ કલાક બેલ વગાડીને પછી પછી પગી નીંદર ઉડી, દરવાજો ખોલ્યો ને શેર ગરમ થઈ ગયા. દોઢ કલાક થયા બેલ વગાડું છું કેમ કાંઈ બોલતો નથી. બોલો નોકર હું કે ખબર, તમે તો અમારા માલિક છો, તમે ત્રણ કલાક કઈ વગાડો, તમારા હામાં બોલનારો હું કોણ. તો વાંધો નહીં સુઈ જા જા. શેઠે ભૂલી ગયા કે આ ખોટું હોય આને આને કઈ કેવું જોઈએ. હા એક પતિ પત્ની બેઠા હતા ને એમાં ઓલી બાઈ કે એ કે તમે કપડાં લેવા તમારે સારું અમારે કાંઈ નહીં. હવે એ કે ગાંધી આપણે ક્યાં નોખા છે, આ મારા લેંકા એ તારા જ છે ને. કાલ એ કે કિશોરભાઈ ત્યાં જમવાનું હતું તમે એકલા જઈને જમી, હવે ગાંધી એમાં શું ફેર પડે, આપણે બે એક જ કહેવાય, હું જમું તું જમી હું ફેર પડે.
કે ફિલ્મ જોવા તમે એકલા એકલા ભાગી ગયા, હવે ગાંડી હવે એમાં તું જા હું જા હું ફેર પડે. પછી બાઈ ને રસોઈ થઈ ગઈ ખાવા બે ગઈ. હા ઓલો કે મારે જમવાનું, ઈ કે એમાં શું ફેર પડે, હું જમી લો તમે જમી લ્યો. હા બાયુ બહુ બુદ્ધિશાળી. હા ખરેખર પુરુષ કરતા બાયુમાં ડબલ બુદ્ધિ હોય. હા એક જણો સવારમાં આમ છાપું વાંચતો હતો ને, એની ઘરવાળી જેને કે હવે એ છાપું મૂકી દો, ચા ઠરી જાય, ગરમા ગરમ ચા પી લ્યો. વાહ ઈ કે તું ખૂબ મારી સેવા કરે છે, આજે તને 1200 રૂપિયા વાળી સાડી લઈ દેવીશ. ભાઈ રાજી ના રેડ થઈ ગઈ, 1200 રૂપિયા વાળી? હા ઈ કે જો છાપામાં વાંચ 1200 ની સાડી ફક્ત 100 માં. આવા ફાયદા ગોતે બેઠા બેઠા. બે બાયુ બેઠા હતા ને, બાયુમાં એકતા બહુ હોય, સુખ દુઃખ ની વાતો ભેગા બેહીન કરે, પુરુષમાં એ નહીં. હા બાયુમાં તમે જુઓ એનામાં આનંદ હોય તો એ બધા આખા ટોળાને આનંદ હોય, એક બાઈ મોટું બગાડી ગઈ હોય એમ ન હોય. આપણે 10 જણા બેઠા હોય, 3 દાંત કાઢતા હોય, 7 એમને બેઠા હોય. હા અમુક અમુક કોકને મારે ત્યાં તાળીયું વગાડતા હોય. બે ભાઈઓ બજારમાં નીકળ્યા ને સાંજના વાળું કરીને, તે ચોકમાં નાનો જણ આગળ ને મોટો પાછળ, તે આગળ નાનો જણ જતો તો એને કોકે 3 ઝાપટ મારી, 2-3 પાટા માર્યા, પાડી નાખ્યો. ત્યાં મોટો આવી ગયો, ઓલો ઉભો થઈને શું કે ખબર, મને માર્યો ભલે માર્યો, મારા ભાઈને આંગળી અઢાડી તો ખબર પડે, 3 એને નાખી. બે ઘર બાજુ હાલતા થયા, રસ્તામાં ઓલો મોટો કે તે તો માર ખાતો, મને શું કામ ખવડાવ્યું, કે તું ઘીરે કે નહીં ને. આના કરતા ન હોય હારું. હા બે બાયુ બેઠા હતા, બાયુ મેં કીધું ને એકતા બહુ હોય. હા બે બાયુ બેઠા હતા ને, એમાં એક બાઈ કે તારો ઘરવાળો એ કે અમારે ઘેરે આવ્યો હતો ને, મોટી મોટી કરતો, મારા ઘરમાં હું ધારું ઈ જ થાય. એ સાચી વાત છે કે હા બેન, એ ધારે એમ જ થાય કે હા, પણ એ કે હું ધારવું એ મારે નક્કી કરવાનું. એ તો વેમ લઈને ફરે એમ. એક ભાઈનો છોકરો એટલો બધો અળવિતરો, રાતે ઘડીક થાય ને કે મમ્મી પાણી, હજી માંડ ઓલી બાઈ હોય ને આંખ વિચારી કે મમ્મી પાણી, 5 વાર એમ થયું ને, 6ઠી વાર ઓલી બાઈ કે હવે પાણી માંગ્યું ને તો લાકડી લઈને ઢીબી નાખી જાય ને, એ કે લાકડી લેવા જાય તો પાણી ભરતી આવજે. હવે આને કોણ સમજાવે. કોલેજમાં પ્રોફેસર લેક્ચર આપતા હતા, વર્ગના છેવાડે એક યુવાન ઉભો હતો, એને બોલાવ્યો, અહીંયા આવ્યો, મહારાણા પ્રતાપે કોની સામે ધીંગાણું કરેલું? કે મને ખબર નથી. બાબરે કઈ સાલમાં ચડાઈ કરી હતી? મને ખબર નથી. તાજમહાલ કોણે બનાવ્યો? મને ખબર નથી. તું નાપાસ થવાનો? બોલો કે ભાઈ હું તો લાઇટ ફિટિંગ કરવા આવ્યો છું. નવી નિશાળ બની હતી, પંખો ફિટ કરવા આવ્યો હતો ને, એને સાહેબ પ્રશ્ન પૂછતા હતા, તમે જોતા જાઓ કોને કયો. અમારા ગામનો એક ખેડુ એક દી એક ડોક્ટર પાસે ગયો. હવે ડોક્ટર એવા આવી ગયેલા, આમ કોઈને સારી વાતમાં જવાબ ન આપ્યો, ડોક્ટર કહેવાના પણ ગમે એને વળકા ભરલી. ખેડુ ન્યા જઈને કે સાહેબ બોલો, એ કે હું પીંધી દબાવું ને દુખે છે, ન દબાવવી, લાઈ 150. તને ખબર છે કે આ દબાવવાથી દુખે છે, તારે શું કામ દબાવવી જોઈએ? દવા કોઈ ન આપે. બોલો ડબલામાં 35 ટીકડીઓ હતી, ગોળીઓ એમને જ પડી હોય. 150 રૂપિયા લઈ લે, જાઓ ઉપડો, દબાવશો માં પીંડી. હા એક જણો આવ્યો ને, કે સાહેબ હું છાશ પીવું ને તો ચક્કર આવે છે. ન છાશ પીવી, પીવાના ક્યાં ઠેકાણા થોડા, લાઈવ 150 ઉપાજ. 150 રૂપિયા આપી દીધા, એટલે બી જાય. ઓલો જેવો તેવો માણસ કે ભાઈ છે હાલો. તો એક જણો કે સાહેબ હું બસમાં બેહું ને તો ઉલટી થાય. ન બેહું બસમાં, છકડામાં જાવ, લાવ 150. હા આવા નવા હિલાવે બુદ્ધિ વિનાના, આખા ગામને ગગલાઈ રાખ. બોલો ઓલા ખેડુ ને ખબર પડી કે આ હું ગયો તો મને મારી પાસે 150 લીધા, એમાં 3 વર્ષથી આખા ગામ પાસે રૂપિયા લીએ. ડોક્ટર સાહેબે 2 માળનો બંગલો બનાવીને નવી ગાડીઓ, લુગડા ધોવાના મશીન,
હવે તો એવા મશીન આવશે કે પુરુષ ને એમને લુગડા ફોતો નાખી દે ને બે નવા નીકળી જાય, ફરળ ફરળ થાય કળી. ખેડૂને ખબર પડે કે આ ત્રણ વર્ષથી આ સાહેબે જમાવટ કરી છે, મને જેમ ઘકલાયું હોય એમ આખા ગામને ઘકલાવીને રૂપિયા લે છે. પછી એક દી ખાર ખાઈ ગયો ને, તે લાકડી લઈને ગયો દવાખાનામાં, જઈને ઉપર્યો સાહેબ. આમ સાહેબે સામું જોયું, એ કે સાહેબ મને એમ થાય છે કે આજ કોકને મારું, મારો ત્યાં જ નાખી સાહેબ. હા બે પાન થઈ ગયા, હજી પાનમાં નથી બોલ. હા એક જણો દવાખાને ગયો ને, ડોક્ટર સાહેબ ને કે મને પેટમાં દુખે. ડોક્ટર કે લ્યો આ ગોળી, ઉપરથી પાણી પીજો. બાયણી નીકળીને પાછો આવ્યો, એ કે કેટલા માળેથી પીવાનું? અમે તો ઓયડી ભાડે રહી છે, તમે કયો એટલા માળે ચડીને પી લઉં ને, આવા અકલ મઠા એને. હા એક બાપાએ તેના દીકરાને ડોક્ટરનું ભણવા માટે પોતાની જમીન વેચી નાખી, કે ભલે જમીન વેચાઈ જાય, દીકરાથી વધારે હું જાઉં ડોક્ટરનું ભણો. તે ડોક્ટરનું ભણવા માટે ગયો ને તો નાપાસ થયો. બોલો, અહીં જમીન વેચાઈ ગઈ વાં નાપાસ થયો. પછી એના મોટા ભાઈને ફોન કર્યો, કે બાપુજીને કહીજે ને જરાક તૈયારી રાખે, હું નાપાસ થયો છું. બોલો કે બાપા તૈયાર જ છે, તું તૈયારી કરીને આવજે. લાકડી લઈને જ બેઠા થાય. હમણાં એક દી એક બેન બકાલા વાળા રેકડીએ જઈને કે બટેટાનો ભાવ શું 12 ના કિલો, એ કે હા મેં તો ઓલા ભાઈ રેકડી વાળા 8 ના કિલો આપે છે. તો કે ન્યાથી લઈ લ્યો, કે એની પાસે નથી. આવડો આ કે ન હોય તો તો હું 2 ના કિલો વેચું છું, લઈ જઈજો ને. એક ભિખારી તો ભીખ માગ્યા હાંજ સુધી, અને હાંજે આખા કુટુંબને ગાડીમાં લઈને હાઈવે ઉપર હોટલમાં જમવા જાય દરરોજ. તો હોટલ માલિક ઓળખી ગયો કે આ માણા રોજ આવે છે ને દિવસનો ભીખ માગે. એક દી કે ભલા માણા, હવે ઘરની ગાડી થઈ ગઈ, આખું કુટુંબ દરરોજ અહીં તમે જમવા માટે આવો છો, 1500-2000 નું જમી જાવ છો, તો હવે ભીખ માગવાની શું જરૂર છે? એ કે બાપ દાદાનો ધંધો થોડો મૂકી દેવાય, હવે આને આ લોકો ધંધો સમજે એમ. હા એક નાનકડું ગામ હતું ને, ગામમાં 3 આગેવાન હતા. હા 3 શબ્દો તમે જુઓ મળતા આવે દિવસમાં, હવાર બપોર ને હાંજ, અવસ્થામાં બાળપણ જુવાની ગઢપણ, 3 ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ. હા 3 વસ્તુ તમે જુઓ મળતી આવે માણસના જીવનમાં. હા ગામમાં 3 જણા, 3 આખા ગામમાં આગેવાન. હા એ 3 આગેવાની કરે ગામની, પટેલ મૂળો, કુંભાર કઠિયો અને ભરવાડ સેનો. સારું કામ કરવું હોય ગામમાં એ 3 આગેવાન હોય, પટેલ મૂળો હોય, કુંભાર કઠિયો હોય, ભરવાડ સેનો હોય. એમાં એ એક દી વિચાર કર્યો કે આપણે છોકરાઓને ભણવાની તકલીફ પડે છે, હાલો ગામમાં નિશાળ બનાવી. પણ કે રૂપિયા કે હાલો ને શેઠ પાસે જ લેવી. તે શેઠની દુકાને ગયા કે 1 લાખ રૂપિયા જોઈએ છે, ગામમાં નિશાળ બનાવવી છે અને તમારું વ્યાજ થાય એ આપી દે હું. તો શેઠ તો બહુ પાકો માણા, એને લખ્યું એ કે આ 1 લાખ રૂપિયા હું આ 3ને આપું છું, જો આનું વ્યાજ પટેલ મૂળો ન આપે તો કુંભાર કઠિયો આપે, ને કુંભાર કઠિયો ન આપે તો ભરવાડ શેનો આપે, એવું લખી દીધું. અને નિશાળ કરી જમાવટ વાળી, વ્યાજ દેવા પછી કોણ જાય? શેઠ એક દી ગયા પટેલ મૂળાને કે હે પટેલ મૂળા, જો આમાં લખ્યું છે પટેલ મૂળો આપે. પટેલ ની ગાડીમાં પડ્યા મૂળા, કે હા લ્યો ને હું ક્યાં ના પાડું છે, અમે બોલ્યા થોડું બીજું બોલી, અમે ખેડું છે, લઈ જાઓ 1 ને 2. અરે કે વ્યાજ, વ્યાજ નહીં આમાં શું લખ્યું, વાંચ પટેલ મૂળો આપે. અને શેઠ મૂંઝાણો, કુંભાર પાસે ગયા, એ કે જો આપણે આમાં લખાણ કર્યું, તમે 1 લાખ રૂપિયા નિશાળ બનાવવા લઈ ગયા, પટેલ મૂળો આપે ને પટેલ મૂળો ન આપે ને તો કુંભાર કઠિયો આપે, ત્યાં માટલાના કાંઠા પડ્યા જ હતા, આ લઈ જાઉં ને હું ક્યાં ના પાડું. ન્યાય મેળ ન પડ્યો ને, ભરવાડ પાસે ગયા, કે જો આમાં લખ્યું તમે 1 લાખ રૂપિયા લઈ ગયા, કે દર મહિને વ્યાજ છે એ પટેલ મૂળો આપે ને પટેલ મૂળો ન આપે તો કુંભાર કઠિયો આપે. તો કે પછી હું લખ્યું, તો કે પછી કુંભાર કઠિયો ન આપે તો ભરવાડ શેનો આપે, તો કે હું શેનો દઉં. હા ખરેખર શેઠને કાંઈ ન આપ્યું. હા કોરટ કરવી હોય તો કરી લે કે, હા બાકી આમાં હાલશે નહીં. ઘણા એવા હોય છે પછી પૂછીને માણસને ગઈને કાઢી નાખે. બોલ, હા એક જણો દવાખાનામાં ગરી ગયો ને, ડોક્ટર સાહેબને કહે
એ કે તમે મગજના ડોક્ટર છો કે ના, તો તમે શું ઓર્થોપેડિક ભાંગ ટૂટના ડોક્ટર છો કે ના, કે તમે શું કાન ગળાના ડોક્ટર છો કે ના, તો તમે શું છો કે હું આંખનો ડોક્ટર છું, એ કે ડાબી કે જમણી. હવે એમાંય પૂછતો હતો, બોલો. એક ભાઈ એના કાકાને કે આટલા બધા તમારા વાળ લાંબા થઈ ગયા, હા તમે અમારા કુટુંબના વડીલ કહેવાય, તમે અમારા કાકા અને આવડા આવડા વોળિયા કે ભલા માણ આમ હાલતાય છે, વાળ કપાવી નાખો. એના કાકા શું કે ખબર, હું વાણંદ પાસે માથું નમાવવા નથી માગતો, કોઈને ઝૂકો નહીં, વાણંદને ઝૂકું. બોલો, ટોલા પડી ગયા તો માયના નહીં, આને કોણ સમજાવે. હા ખરેખર એક જણો ટ્રેનમાં જતો હતો ને, એમાં ટીટી આવ્યો ને, કે ટિકિટ તો ઓલી ટપાલમાં ચોટાડવાની કાઢીને ઉભો રહ્યો. હારે ટિકિટ, સાહેબનો મગજ ગયો, આ ટિકિટ નો હાલે, ઈ કે કવર માથે ચોટાડો, આ ટિકિટ આખા દેશમાં ફરે, મારે તો અમદાવાદ જ જવું, આ કપારે ચોટાડી લ્યો. પણ ખરેખર આજનો આનંદ કઈ ઓર છે, જાણે વાતાવરણ આપણી કોર છે. આપ સૌએ શાંતિ જાળવી મને સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.